નમસ્કાર ખેડૂત મિત્રો હું હર્ષદ ગોહિલ એગ્રી સાયન્સમાં આપનું સ્વાગત છે અને ખેડૂત મિત્રો જે આજે આપણે જે આ ચર્ચા કરવા જોડાયા છીએ આજે અઢાર ડિસેમ્બર બે હજાર વીસ અને આજે જે કપાસની ખરીદી થઈ રહી છે સીસીઆઈ દ્વારા એ અંગે આપણે ચર્ચા કરવા જોડશું ને જે મહેસાણા જિલ્લાના સાંસદ સભ્ય છે શારદાબેન પટેલ એમને સીસીઆઈની ખરીદી બાબતે કેન્દ્રીય કાપડ મંત્રી જે આપણા છે સ્મૃતિ ઈરાની એમને એક લેખિત રજૂઆત કરી છે આ લેખિત રજૂઆતમાં શારદાબહેને જણાવ્યું છે કે જે કપાસની ખરીદી સીસીઆઈ દ્વારા થઈ રહી છે એમાં અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને આ ભ્રષ્ટાચારના કારણે ખેડૂતોને વજનના બાબતમાં નુકસાન વેઠવાનો વારો આવે છે એવો આક્ષેપ સાંસદ સભ્ય દ્વારા થયો છે તો આ જે મુદ્દો છે ને એની આપણે થોડી વધારાની વિગત આપવું તો જે કડી એપીએમસી છે એના ડિરેક્ટર છે રમેશભાઈ પટેલ રમેશભાઈ પટેલ દ્વારા શારદાબેન પટેલ જે મહેસાણાના સાંસદ સભ્ય છે એમને એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને લેખિત રજૂઆતમાં જણાવાયું હતું કે જે કડીમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી થઈ રહી છે એમાં ઉતારા અને હવા આ બે મુદ્દા જે બે માપદંડો છે એના કારણે ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને એના કપાસના ઓછા ભાવ આપવામાં આવી રહ્યા છે અને આ કારણે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો રમેશભાઈએ આ રજૂઆત મહેસાણાના સાંસદ સભ્ય શારદાબેન પટેલને કરી અને શારદાબેન પટેલે આ અંગે હવે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીને રજૂઆત કરી છે અને શારદાબેન પટેલે જે પોતાની રજૂઆત કરી છે એમાં જણાવ્યું છે કે જે વજનના કારણે ખેડૂતો સાથે ધોખાધડી થઈ રહી છે અને જે અધિકારીઓ છે એ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે તો આ ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ થાય સીસીઆઈ દ્વારા વિજિલન્સ ટીમ દ્વારા તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ શારદાબેન પટેલ દ્વારા થઈ છે હવે તો તમે પણ ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં જો સીસીઆઈની ખરીદી થતી હોય ન થતી હોય એ અંગે અમને કમેન્ટમાં જણાવી શકો છો અને આપના વિસ્તારમાં સીસીઆઈની ખરીદીમાં આપને અથવા આપના વિસ્તારના ખેડૂતોને કેવા અનુભવો થયો છે સારા નરસા કેવા અનુભવો થયા છે એ અંગે પણ તમે અમને કોમેન્ટમાં જણાવી શકો સીસીઆઈ ખરીદીની અત્યાર સુધીની વાત કરું તો કપાસની અઢી મહિનાની સિઝન આપણી પૂરી થઈ છે ડિસેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો અડધા ઉપર પૂરો થઈ ગયો છે તો અત્યાર સુધીમાં સીસીઆઈ એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરમાંથી પચાસ લાખ ઘાસણીથી વધુ રૂની ખરીદી કરવામાં આવી છે અને જેના કારણે નવ લાખથી વધુ ખેડૂતોને ફાયદો થયો હોવાનો સરકાર દાવો કરી રહી છે અને જે મુખ્યત્વે સીસીઆઈની ખરીદી છે એ પંજાબ હરિયાણા રાજસ્થાન આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાંથી વધુ થઈ છે ગુજરાતમાંથી પ્રમાણમાં ઓછી થઈ છે ગુજરાતની જ્યાં સુધી અમારી પાસે માહિતી છે ત્યાં સુધી બોટાદ હળવદ હારીચ કડી લખતર સહિતના જે કેન્દ્રો છે એમાંથી સીસીઆઈની કપાસની ખરીદી થઈ રહી છે સરેરાશ અગિયારસો પાસઠના ભાવે સીસીઆઈ ખરીદી કરી રહી છે અલગ અલગ જે તારની લંબાઈ ભેજનું પ્રમાણ અને જે કપાસની ગુણવત્તાના માપદંડો છે એના આધારે સીસીઆઈ દ્વારા ખરીદી થઈ રહી છે પણ અત્યારે જે જે બજાર ભાવ છે હાલની સ્થિતિએ કપાસનો જે બજાર ભાવ છે એ અગિયારસોથી સવા અગિયારસોની વચ્ચે છે તો જો સીસીઆઈ યોગ્ય રીતે ખેડૂતો ને લાભ મળે એ રીતે ખરીદી કરે અને પૂરતા પ્રમાણમાં ખરીદી કરે વધુ ખરીદ કેન્દ્રો ચાલુ કરે તો અત્યારે ખેડૂતોને ચોક્કસ ચોક્કસ જે ખેડૂતોએ હજુ સુધી કપાસ વેચ્યો નથી જેમની પાસે કપાસનો સ્ટોક પડ્યો છે અથવા જેમને કપાસની વીણી ચાલુ છે વીણવાની બાકી છે એ ખેડૂતોને ચોક્કસ સરકારની ખરીદીનો લાભ મળી શકે તો ખેડૂત મિત્રો અત્યારે બસ આટલું જ નવા સમાચાર સાથે ફરી આપણે જોડાઈશું જોડાયેલા રહેજો એગ્રી સાયન્સ સાથે એગ્રી સાયન્સની યુટ્યુબ ચેનલ છે એગ્રી સાયન્સનું ફેસબુક પેજ છે અને એગ્રી સાયન્સ કૃષિ કરીને ગૂગલ પ્લે સ્ટોર પર આપણી એગ્રી સાયન્સ એપ્લિકેશન છે જય કિસાન ખેતીની આધુનિક માહિતી અને કૃષિ બજાર ભાવના લાઇવ અપડેટ માટે Google પ્લે સ્ટોર પરથી આપના મોબાઈલમાં ડાઉનલોડ કરો એગ્રી સાયન્સ કૃષિ માહિતી એપ